વાસદા તાલુકાના વાડીચોડા ગામમાં વાસમોના કુવો 2 મહિનાના બાંધકામમાં જ કક્કડબુસ થઈ તૂટી પડ્યો। કોન્ટ્રાક્ટર વાંગણ ગામના પારુખભાઈની એજન્સીની કામગીરી પર શંકા કેટલા અંશે થયો હશે? ભ્રષ્ટાચાર કે 2 મહિનામાં નવો કુવો તૂટીને ગરકાવ થઈ ગયો? શું વાસમોના અધિકારીની બેદરકારીના કારણે તૂટી પડ્યો? શું મટીરીયલની ચકાસણી કર્યા વગર જ થયું હશે કુવાનું બાંધકામ? પ્રશ્નો ઊભા થયા છે। માહિતી મુજબ કુવાની બાંધકામની ગ્રાન્ટ લગભગ 5-10 લાખની છે। વાસમોના વાસદા તાલુકાના ઇન્ચાર્જ અધિકારી આ બાબતે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી। એવી તે કેવી કામગીરી થઈ હશે એ અધિકારીનો તપાસનો વિષય છે। એ પરિસ્થિતિમાં એવું છે કે પહેલો જ વરસાદ થયો, થોડું ઘણું કોટરડો આવ્યો, એટલે બાંધકામ કેવું થશે કાચું છે કે પાકું, પણ એ વરસાદના પાણીથી ધરાશય થઈ ગયો ના, એ સરકારી વાસમોન હશે। અંદાજિત મહિનો જેટલો થયો, અંદાજિત 37-38 ફૂટ છે કુવો। પાણી ફૂલ હતું, પણ ઉનાળાની સિઝનમાં થોડું 5-1 ફૂટની હાઈટ પર ચડતું હતું પાણી। News, Basta.